उषावा अश्वस्य मेध्यस्य शिरः सूर्यश्चक्षुः वातः प्राणः व्यात्तमग्निर्वैश्वानरः संवत्सर आत्माश्वस्य मेध्यस्य द्यौः पृष्ठम् अन्तरिक्षमुदरम् पृथिवीपाजस्यम् दिशः पार्श्वे अवान्तरदिशः पर्षवः ऋतवोऽङ्गानि मासाश्चार्धमासाश्च पर्वाणि अहोरात्राणि प्रतिष्ठाः नक्षत्राण्यस्थीनि नभो मांसानि भूवध्यंसिकताः सिन्धवो गुदाः व्यकृच्चक्लोमानश्च पर्वताः ओषधयश्च वनस्पतयश्च लोमानि उद्यन्पूर्वार्धः निम्लोचञ्जघनार्धः यद्विजृम्भते तद्विद्योतते यद्विधूनुते तस्तनयति यन्मेहति तद्वर्षते भागेवास्य वाक् ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः बृहदारण्यक उपनिषदना पहला अध्याय ना चौथा ब्राह्मण्य समाप्ति थई और पहला अध्याय ना पांचमा ब्राह्मणनो आरंभ करिए छे। आ ब्राह्मणनो नाम सप्तान्न ब्राह्मण एवं छे। टीकाकार कहे छे 322 ना पाना ऊपर ब्राह्मणांतरम अवतार्य संगतिम वक्तुम वृत्तं कीर्तयति। ब्राह्मणांतरम पछीना ब्राह्मण अवतरण करीने संगतिम वक्तुम संगति केवा माटे वृत्तं कीर्तयति। ब्राह्मणांतरम अवतार्य तो ईशावास्य ने बृहदारण्यक बनने ये शुक्ल यजुर्वेदना उपनिषद छे। एमाथी ईशावास्य मंत्र उपनिषद छे अने बृहदारण्यक ब्राह्मण उपनिषद छे। એટલે બ્રાહ્મણાંતરમ આ બ્રાહ્મણ ઉપનિષદનો ચોથો બ્રાહ્મણ પૂરો થયો પહેલા અધ્યાયનો અને પાંચમા બ્રાહ્મણનું અવતરણ કરીને એની સંગતિ કહેવા માટે હવે વૃત્તમ જે આગળ ગયું છે એનું કીર્તન ભાષ્યકાર મહારાજ કરે છે। યત સપ્તાન્નાની મેધયા અવિદ્યા પ્રસ્તુતા તત્ર અવિદ્વાન અન્યાં દેવતામુપાસ્તે અન્યોસાવન્યોહમસ્મીતિ। યત સપ્તાન્નાની મેધયા આ તો આજે મંત્ર આવવાનો છે એનું પ્રતીક છે। અવિદ્યા પ્રસ્તુત આ પ્રકરણ અવિદ્યાનું ચાલી રહ્યું છે। તત્ર અવિદ્વાન અન્યાં દેવતામ ઉપાસતે અન્ય અસૌ અન્યોહમસ્મિ ઇતિ। તત્ર ઇતિ અતિક્રાંત જો ચોપડીમાં જોઈશું તો ટ્રેક રહેશે। આપણે એક લીટી બોલાય ત્યારે ઊંચું જોઈશું પછી બીજી લીટી નહીં મળે પાછી, એટલે ઉપર જોવાનું ચોપડીમાં જોવાનું ત્રીજે કશે નહીં જોવાનું તો છે આ મેળ રહેશે। આજુબાજુ જોવા ગયા તો ખલાસ। તત્ર ટીકાકાર ટીકાકાર એટલે નીચેના અક્ષર છે સંસ્કૃતના, એ ભાષ્યકાર ઉપરના બોલ્ડ સંસ્કૃત અક્ષર છે તે। તત્ર ઇતિ અતિક્રાંત બ્રાહ્મણોક્તિ, એટલે કે આગળ જે બ્રાહ્મણ કહ્યું એની વાત કરવામાં આવે છે। તત્ર કહી નહીં એટલે કે આગળ જે કહ્યું બ્રાહ્મણ એમાં અવિદ્વાન અન્યામ દેવતામ ઉપાસતે, અજ્ઞાની માણસ છે
એ અન્ય દેવતાની એટલે કે પોતાના કરતા અન્ય તરીકે સમજીને દેવતાની ઉપાસના કરે છે. અન્ય અસૌ અન્ય હમસ્મિતિ, એ મારાથી અન્ય છે અને હું એનાથી અન્ય છું, એ પ્રકારે માનીને. ટીકામાં ઉપાસ્ય શબ્દિતમ ભેદ દર્શનમ અવિદ્યા કાર્યમ અને અનુદ્ય ન સવેદયતે તદ હેતુ અવિદ્યા પૂર્વત્ર પ્રસ્તુતા ઇતિ યોજના. યોજના એવી છે કે અન્યામ દેવતામ ઉપાસ્તે, આમ ઉપાસના શબ્દ કયો છે, ઉપાસ્ય શબ્દિતમ ઉપાસના શબ્દથી કહેવામાં આવેલ ભેદ દર્શનમ એટલે કે ઉપાસના શબ્દ કે ક્રિયા વાપરી એ જ બતાવે છે કે ઉપાસના કરનાર જુદો છે, જેની ઉપાસના થાય છે એ જુદો છે. અને ભેદ દર્શનમ એટલે બબે ખુરશીઓની જરૂર નથી ને, આપણે ત્રણ ખુરશી રોજ મૂકવાની, એવું રાખવાનું બરાબર. આ ખુરશીઓ ગોઠવાય ત્યારે અહીંયા ત્રણ ખુરશી રાખવાની, પહેલા તો હતી એવી, પેલી એક ખુરશી કાઢી નાખો પગની સામે, પછી બીજી શેની જરૂર છે. એટલે રોજ જરા એક વ્યવસ્થા સરખી રહે ને તો પછી એક એક માણસ આવે એટલે આખું એક ખુરશી કાઢી નાખો, એ ત્યાં લાઈનમાં આવી જશે. સારું, એ કાઢી નાખો કેટલી વાર અને આ ખુરશી ત્યાં મૂકી દેવાશે. અતિક્રાંત ઉપાસ્ય શબ્દિતમ ભેદ દર્શનમ, તો ઉપાસના શબ્દ વાપર્યો એ બતાવે છે કે ઉપાસના કરનાર અને જેની ઉપાસના થાય છે બંને ઉપાસ્ય બંને જુદા છે. ભેદ દર્શન અવિદ્યા કાર્યમ, આ ભેદનું દર્શન કેમ જન્મ્યું, કારણ કે અંદર અવિદ્યા છે. જો પોતાને પૂર્ણ તરીકે કે બ્રહ્મ તરીકે જાણતો હોત તો પોતાનાથી ભિન્ન એવા દેવતાનું દર્શન ન થયું હોત જેની ઉપાસના કરતો હોત, પણ પોતાનાથી ભિન્ન સમજીને દેવતાની ઉપાસના કરે છે એ બતાવે છે કે અવિદ્યા છે, એમાંથી આ ભેદ દર્શન જન્મ્યો છે. અનુદ્ય અનુદ્ય એટલે પુનઃ કથન કરીને, ન સવેદયતે તદ હેતુ અવિદ્યા પૂર્વત્ર પ્રસ્તુતા, તો જે આ પ્રકારે ઉપાસના કરે છે એ ખરેખર જાણતો નથી કે સમજતો નથી એમ કહીને. કેમ એવું છે કે નસવેદ કયું એ બતાવે છે કે એનામાં અજ્ઞાન છે. હા, તો અન્ય સાવન્ય હમસ્મિતિ આવું એ કરે છે, આવું કરે છે એનું કારણ કયું, નસવેદ. તો નસવેદ આમ તો એ ખાલી વિધાન છે જે હકીકત છે એનું, પરંતુ નસવેદ કહેવા દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે એ અવિદ્યા ધરાવે છે, માટે એનાથી આ પ્રકારનું વર્તન થાય છે, અન્ય અસૌ અન્ય હમસ્મિ ઇતિ. અથો અયમ ઇતિ અત્રોક્તમ અનુવદતિ, આ નસવેદ અને અન્ય અસૌ અન્ય હમસ્મિ ઇતિ એ કયા મંત્રમાં હતું, 1.4.10 આ આવી ગયું, અન્ય અસૌ અન્ય હમસ્મિ ઇતિ. હવે અથો અયમ છે એ 1.4.16 મંત્ર છે. અથો અયમ ઇતિ અત્રોક્તમ અમારા પુસ્તકમાં 370 પાના ઉપર, અથો અયમ વા આત્મા સર્વેષાં ભૂતાનાં લોકઃ, હમણાં જે મંત્ર ગયો એમાં આ જે આત્મા એટલે કે અજ્ઞાની મનુષ્ય છે એ બધા ભૂતોનો લોક છે, એટલે કે ભોગ્ય છે, એ કર્મ કરે છે એના દ્વારા બધા લોકોના ભોગનું સાધન કે ભોગ્ય બને છે. આ જે કંડિકા ગઈ અથો અયમ ઇતિ, ત્યાં જે કહેવામાં આવ્યું હતું એનો અનુવાદ કરતા પુનઃ કથન કરતા ભાષ્યકાર મહારાજ કહે છે, સવર્ણાશ્રમાભિમાન કર્મ કર્તવ્યતયા નિયત જ્યોત્યાદિ કર્મ વિહી. સવર્ણાશ્રમાભિમાન, તો વર્ણ અને આશ્રમ અભિમાન વાળો નીચે કહે છે પાદરોધમાં, અવિદ્વાન ઇતિ પદે ન અવિદ્યા વૈશિષ્ટ્યમ અભિધાય તત્કાર્ય વૈશિષ્ટ્યમ અભિધાતિ. તો અવિદ્વાન એવું કહ્યું એના દ્વારા બતાવ્યું કે આ જે જીવ છે એ અવિદ્યા વૈશિષ્ટ્યમ અવિદ્યા ધરાવનારો છે, અવિદ્યાથી વિશિષ્ટ છે, અવિદ્યારૂપી ગુણવાળો છે, એ પણ કોઈ વિશેષ ધરાવે છે. પહેલી પાદનો જ, એ પણ કોઈ ગુણ ધરાવે છે, વિશેષ ધરાવે છે. કયો વિશેષ છે,
અવિદ્યા નામનો વિશેષ એ ધરાવે છે. એ પહેલા કહ્યું, હવે કહે છે અવિદ્યાનું કાર્ય પણ ધરાવે છે. ઊંઘી ગયો ત્યારે પણ અવિદ્યા ધરાવે છે, પણ તો જાગે છે એટલે અવિદ્યામાંથી જન્મેલું પણ ધરાવે છે. શું? વર્ણ અને આશ્રમનું અભિમાન. અવિદ્યા ન હોત તો વર્ણાશ્રમ અભિમાન ન હોત. અવિદ્યાની રૂપી વિશેષતા પણ એનામાં છે, અવિદ્યાનું કારણ કાર્ય વર્ણ અને આશ્રમ રૂપી અભિમાન પણ એનામાં છે. એ ભાષ્યકારે કહ્યું સવર્ણાશ્રમાભિમાન, એટલે કે વર્ણ અને આશ્રમનો અભિમાન પણ ધરાવે છે. કર્મ કર્તવ્યતયા નિયતઃ જુહોત્યાદિ કર્મ વિહી, અને કર્મોમાં એની કર્તવ્યતા બુદ્ધિ જ, કારણ કે બ્રાહ્મણ છે માટે બ્રાહ્મણે કરવાના કર્મમાં કર્તવ્ય બુદ્ધિ જન્મે છે. કારણ કે ગૃહસ્થમાં છે માટે ગૃહસ્થએ કરવાના કર્મમાં એની કર્તવ્ય બુદ્ધિ જન્મે છે. અવિદ્યા છે, એમાંથી વર્ણાશ્રમ અભિમાન છે, એમાંથી તે વર્ણ અને તે આશ્રમ માટે જે કર્મ કરવાના હોય એના વિશેનો આગ્રહ છે. નિયતઃ કર્મધીન હિ ત્યાવત, કર્મનધીન એના જીવનનું નિયંત્રણ કર્મો જ કરે છે. આ વર્ણ અને આ આશ્રમ છે એને અનુરૂપ આ કર્મો કરવા જોઈએ, એનાથી એનું નિયંત્રણ થયા કરે છે. ટીકામાં આત્મા એવ ઇદમ અગ્ર આસીત ઇત્યાદો ઉક્તમ સ્મારયતી. આત્મા એવ ઇદમ અગ્ર આસીત 1:4:1 ચોથા બ્રાહ્મણની પહેલી કંડિકા, એમાં કહ્યું હતું કે પહેલા એક આત્મા જ હતો અને પછી અવિદ્યાને કારણે એને આગળ સર્જન કર્યું, ત્યાં જે કહ્યું હતું એ ભાષ્યકાર મહારાજ યાદ કરાવે છે. કામ પ્રયુક્ત દેવાદીનામ ઉપકુર્વન સર્વેષાં ભૂતાનાં લોકઃ ઇતિ ઉક્તમ. કામ પ્રયુક્ત, તો કામનાથી પ્રયુક્ત થઈને જુહોત્યાદિ કર્મ બિહી દેવાદીનામ ઉપકુર્વન, તો એનામાં કામના જન્મે છે. એ કામનાથી પ્રેરાઈને દેવતાઓને માટે જુહોત એટલે કે યજ્ઞ વગેરે કરવામાં એ જોડાય છે, એના દ્વારા દેવતાઓનો ઉપકાર કરે છે. આમ કરીને સર્વેષાં ભૂતાનામ લોકઃ ભોગ્યઃ, બધા ભૂતો માટે ભોગ્ય બને છે. ઇત્યુક્તમ આગળ કહેવામાં આવ્યું. વૃત્તમ અનુદ્ય ઉત્તર ગ્રંથમ અવતારયિતુમ અપેક્ષિતમ પૂરયતિ. વૃત્તનો અનુવાદ કરીને હવે પછીના ગ્રંથનું અવતરણ કરવાને માટે જેની અપેક્ષા છે એ પૂરતા ભાષ્યકાર કહે છે. યથાચ સ્વકર્મભિઃ એકૈકેન સર્વૈઃ ભૂતૈઃ અસૌ લોકઃ ભોજ્યત્વેન સૃષ્ટઃ. જેવી રીતે સ્વકર્મભિઃ પોતાના કર્મો દ્વારા એકૈકેન સર્વૈઃ ભૂતૈઃ એક એક કરીને બધા જ મનુષ્ય વડે અસૌ લોકઃ ભોજ્યત્વેન સૃષ્ટઃ. અસૌ લોકઃ એ કર્મનું અનુષ્ઠાન કરનારો આ માણસ, કર્મ અનુષ્ઠાતા, લોકનો અર્થ એવો કર્યો છે પાદનો ચોથીમાં, કર્મ અનુષ્ઠાતા ભોજ્યત્વેન સૃષ્ટઃ. બધા લોકોએ પોતપોતાના કર્મો કરીને આ એક માણસ કર્મનું અનુષ્ઠાન કરનારો, એટલે એ કર્મનું અનુષ્ઠાન કરે તો ઘણા લોકોને ફળ મળે ને, પિતૃઓને મળે, દેવતાઓને મળે, ઋષિઓને મળે, જીવોને મળે, બીજા ભૂત બધા લોકોને. તો આ માણસમાં બધાનું સેવા કરવાની, બધાનું દાન કરવાની, બધાને આપવાની બુદ્ધિ કેમ જન્મી? કે બધા લોકોના પુણ્યોથી માણસનું સર્જન થયું છે, જેથી કરીને એમના પુણ્યો પ્રમાણેના ભોગ આ માણસ એમને આપ્યા કરે છે. બરાબર ને? એક માણસ કર્મનું અનુષ્ઠાન કરે છે, એ સાથી કરે છે દુનિયાના બધા જ લોકોએ પોતપોતાના જે કર્મો કર્યા એ કર્મો દ્વારા ભેગા થયેલા પુણ્યએ આ માણસનું સર્જન કર્યું, જેથી કરીને એ બધા લોકોની સેવા કરે છે. તો આનું સર્જન કર્મનું અનુષ્ઠાન કરનાર તરીકે બીજા બધા લોકોએ પોતાના બધા લોકોએ પોતાના કર્મો દ્વારા એનું સર્જન કર્યું. ટીકામાં ગૃહિણઃ જગતશ્ચ પરસ્પરમ સ્વકર્મ ઉપાર્જિતત્વમ એષ્ટવ્યમ. તો ગૃહિણઃ એટલે કે ગૃહસ્થ અને જગત આ બંને પરસ્પર પોતપોતાના કર્મો દ્વારા બીજાનું સર્જન કરે છે.
એટલે ગૃહસ્થ જગતને પોતાના કર્મથી ઉત્પન્ન કરે છે, જગત ગૃહસ્થને, જગત એટલે બધા ભૂતો, એ ગૃહસ્થને પોતાના કર્મથી ઉત્પન્ન કરે છે. આમ પરસ્પર એકબીજાને માટે એ ઉપયોગી બને છે. અન્યથા પછી યો છે ત્યાં ન્યો હોવું જોઈએ, એટલે અન્યોન્યમ. જૂના પુસ્તકમાં ખાલી યો છે, અવગ્રહ ચિહ્ન છે, પછી યો છે. યોને બદલે અડધો ન ઉમેરવો જોઈએ. અન્યોન્યમ ઉપકારકત્વ અયોગાદિતિ અર્થ, જેવું ના હોય તો બંને પરસ્પર ઉપકાર કરનારા ના થાત. નનો સૂત્રસ્યૈવ જગત કર્તૃત્વમ જ્ઞાન ક્રિયા અતિશયવત્વાત નૈતરેષામ તદભાવાત અતઃ આહ. તમે કહો છો કે જગતે આ કર્મનો અનુષ્ઠાતા ગૃહસ્થ સર્જ્યો અને ગૃહસ્થ જગત સર્જ્યું, એ વાત તો બરોબર નથી. કારણ કે સૂત્ર કે હિરણ્યગર્ભ છે, જગતનું સર્જન કરે છે. તમે કહો છો કે જીવ સર્જે છે કે લોકો બીજા સર્જે છે, એવું કેવી રીતે બને? કેમ એવું છે? જ્ઞાન ક્રિયા અતિશય વત્વાત, કારણ કે હિરણ્યગર્ભ કે સૂત્રાત્મા છે એ બહુ બધી ઉપાસનાઓ અને કર્મો કરીને એ જગ્યાએ પહોંચ્યો છે. એનો મેં શક્તિ છે કે સર્જન કરે, નહીં તર એશામ બીજાઓમાં એ શક્તિ નથી. કેમ? તદભાવાત. આ તદભાવાત એટલે શું થશે? જ્ઞાન ક્રિયા અતિશયવત્વ અભાવાત. જ્ઞાન ક્રિયા અતિશયવત્વ અભાવાત, જ્ઞાન ક્રિયાનો અતિશયતા ધરાવવા પણાનો અભાવ છે. માટે ભાષ્યકાર કહે છે એવમ અસૌ અપિ જોહોત્યાદિ પાંક્તકર્મભિ સર્વાણિ ભૂતાનિ સર્વં ચ જગત આત્મભોજ્યત્વેન અસૃજત. તો જેવી રીતે પોતપોતાના કર્મો દ્વારા બધા ભૂતોએ આ એક ગૃહસ્થનું સર્જન કર્યું, એવી રીતે અસૌ ગૃહસ્થ આ કર્મકૃત નરોપી કર્મ કરનારો માણસ આ ગૃહસ્થ છે તે પણ જોહોત્યાદિ પાંક્ત કર્મ બિહિ. જોહોત્ય એટલે કે હોમ વગેરે, પાંક્ત એટલે કે પાંચ ઘટકવાળા કર્મો દ્વારા સર્વાણી ભૂતાની બધા ભૂતોનું, સર્વમ ચ જગત અને આખા જગતને પણ. સર્વમ ચ પાંચમી છઠ્ઠી પાદનો કહે છે સ્વકર્મ અનાર્જિતસ્ય ભોગ્યત્વયોગાત ભોક્ત્રા સર્વમ. ભોક્ત્રા જોઈએ, ભોક્તા લખ્યું છે ફૂટનોટમાં, ભોક્તાને બદલે ભોક્ત્રા. સર્વમ ભોજ્યમ અર્જિતમ ઇતિ અર્થ, પોતાના કર્મ દ્વારા જે પોતે કમાયો ન હોય એ પોતાને માટે ભોગ્ય ના બની શકે. મારા કર્મથી જે કમાવું એ જ હું ભોગવી શકું, મારા કર્મથી ના કમાવું એને હું, એ મારું ભોગ્ય ના બને, હું એને ભોગવી ના શકું. માટે ભોક્ત્રા સર્વમ ભોજ્યમ અર્જિતમ, આથી કહેવું જોઈએ કે ભોક્ત્રા જે ભોગવનાર, ભોક્ત્રા એટલે ભોક્તા વડે, ભોક્તા વડે બધું જ ભોગ્ય જગત એનાથી સર્જાયેલું હોવું જોઈએ. એવું ના હોત તો એને ભોગવી ના શક્યો હોત. એટલા માટે સર્વમ ચ જગત આત્મભોજ્યત્વેન અસૃજત, એટલે જગતે ગૃહસ્થને સર્જ્યો, ગૃહસ્થ જગતને સર્જ્યો. એના પછી આ શંકા થશે કે હિરણ્ય ગર્ભને સર્જે, તમે કેમ કહો છો કે મનુષ્ય સર્જે છે? તો ભાષ્યકાર કહે છે 333 ના પાના ઉપર ભાષ્યની પહેલી લીટી, એવમ એકૈક સ્વકર્મ વિદ્યાનુરૂપેણ સર્વસ્ય જગતઃ ભોક્તા ભોજ્યમ ચ સર્વસ્ય. એવમ આ રીતે એકૈક સ્વકર્મ વિદ્યા અનુરૂપેણ, તો દરેકે દરેક મનુષ્ય કે જીવ છે તે પોતાના કર્મ અને વિદ્યા ઉપાસનાઓ એના અનુરૂપ સર્વસ્ય જગતઃ ભોક્તા, પોતાના વિદ્યા એટલે કે ઉપાસના અને કર્મને અનુસરીને માણસ જગતનો ભોક્તા બને છે. ભોજ્યમ ચ સર્વસ્ય, અને બધા દ્વારા એ ભોગવાય એવો પણ બને છે, એટલે કે જગતને ભોગવે છે, જગત એને ભોગવે છે. ટીકામાં પૂર્વકલ્પીય વિહિત પ્રતિષિદ્ધ જ્ઞાન કર્મ અનુષ્ઠાતા સર્વો જંતુ ઉત્તર સર્ગસ્ય પિતૃત્વેન અત્ર વિવક્ષિતઃ. આ
આગલા કલ્પમાં વિહિત એટલે કે શાસ્ત્રો જે કરવા જોઈએ એવા કયા છે તે, પ્રતિષ્ઠિત શાસ્ત્રોમાં જે ન કરવાના કયા છે તે, જ્ઞાન એટલે ઉપાસના અને કર્મનો અનુષ્ઠાતા શાસ્ત્રોમાં કહેલા વિહિત અને પ્રતિષ્ઠિત ઉપાસનાઓ અને કર્મોના અનુષ્ઠાન કરનારો સર્વો જંતુ એટલે દરેકે દરેક જીવ કે જંતુ જીવ ઉત્તર સર્ગસ્ય પછીના સર્જનના પિતૃત્વેન અત્ર વિવક્ષિત એ પછીના સર્જનનો પિતા બને છે. એટલે કે દરેક મનુષ્ય પોતે શાસ્ત્રોક્ત વિહિત અને પ્રતિષ્ઠિત કર્મો કરે છે એના દ્વારા પછીના જગતને સર્જે છે. પિતૃત્વેન અત્ર 6 અને 7 પિતૃત્વેન છઠ્ઠી પાદનો એની બે રીટી પછી 15 અને 16 લખ્યું છે એના પછી ટીકા છે. મનઃ એવ પિતા ઇતિ શ્રુતેહ મનસઃ વા સર્વ જગત સૃષ્ટુત્વાત પ્રજાપતેહ વા મંત્રસ્થ પિતૃ શબ્દતા ઇતિ આશંક્ય આહ. તો મંત્ર શરૂ થાય છે યત સપ્તાન્નાની મેતયા તપસા અજનયત પિતા. આ પિતા શબ્દ જે શ્લોક મંત્રમાં વાપર્યો છે પિતા શબ્દનો અર્થ શું કરવો, તો અહીં ટીકાકાર કહે છે કે મન એનો પિતા છે, મન જ પિતા છે. આ શ્રુતિ અનુસાર મનને પિતા શબ્દનો અર્થ કહેવો જોઈએ, અથવા તો આખા જગતનું સર્જન પ્રજાપતિ કરે છે માટે મંત્રમાં રહેલો પિતા શબ્દ છે એનો અર્થ પ્રજાપતિ એવો થવો જોઈએ. એથી આશંક્ય આહ એવી શંકા કરીને વાર્તિકમાં કહે છે વિજ્ઞાનાત્મા પિતા તાવત. અહીં વિજ્ઞાનાત્મા એટલે કે જીવ છે એને પિતા કહેવામાં આવ્યો છે. ટીકામાં કહે છે સર્વસ્મિન જગતે જીવસ્ય કર્માદિ દ્વારા સાધારણ્યેન કારણત્વાત. આખા જગતમાં જીવ છે એ પોતાના કર્મો દ્વારા જગતના સર્જનનું કારણ બને છે. સાધારણ્યનો ઇઝ અ કોમન ફેક્ટર એટલે એ કોઈ પ્રકારના વિશેષ વગર જીવ જગતના સર્જનનું કારણ બને છે. અસૌ એવ અત્ર પિતા ઇત્યર્થઃ અને માટે આ જીવ છે એ જ અહીં પિતા શબ્દનો અર્થ છે. ન મન ઇત્યાદિ નિગમયતિ માટે મન વગેરે નથી એનું નિગમન કરતા. વાર્તિકમાં કહ્યું ન મનઃ ન પ્રજાપતિ, મન પણ નથી અને પ્રજાપતિ પણ નથી. કેમ? અવિશિષ્ટ અધિકારીત્વાત ન વિજ્ઞાનાત્મનઃ અપરઃ પછી પિતા એવું સમજવાનું. તો અવિશિષ્ટ અધિકારીત્વાત, અવિશિષ્ટ એટલે સાધારણ કારણ જીવ છે એટલા માટે વિજ્ઞાનાત્મા આત્મનઃ અપરઃ પિતા ન માટે વિજ્ઞાનાત્મા જીવ કરતા વિજ્ઞાનાત્માનઃ પંચમી છે. વિજ્ઞાનાત્માનઃ અપરઃ વિજ્ઞાનાત્મા જીવ કરતા અપરઃ બીજો પિતા શબ્દ ઉમેરવાનો, પિતા ન જીવ કરતા બીજો કોઈ પિતા અહીં કહેવામાં આવ્યો નથી. ટીકામાં જીવવત મનસી પ્રજાપતો ચ કારણત્વમ કેમ ન સ્યાત. જીવની જેમ મનમાં અને પ્રજાપતિમાં કારણત્વ કેમ ના હોય, એટલે કે જીવની જેમ મન અને પ્રજાપતિ કારણ કેમ ના હોય. બરાબર, જીવે કારણત્વમ એટલે જીવ કારણમ અથવા મનસ મનસી કારણત્વમ એટલે મન કારણમ. મનમાં કારણ પણ હોવું એટલે કે મન કારણ હોવું, મારામાં નાના ભાઈ હોવા પણ હોવું. બરાબર, રામમાં મોટા ભાઈ પણ છે, લક્ષ્મણમાં નાના ભાઈ પણ છે, એનો અર્થ થયો રામ મોટો ભાઈ છે, લક્ષ્મણ નાનો ભાઈ છે. ઇતિહાસંક એવી શંકા કરીને વાર્તિકાર કહે છે શિશુક્ષિતત્વાત મનસઃ તથા ત્રેન્નાત્મનઃ પ્રભોઃ અપિ શિશુક્ષિતત્વાત એવું થશે. શિશુક્ષિતત્વાત એટલે સ્રષ્ટુમ ઇષ્ટત્વાત મનસઃ, તો મન તો સર્જાવાનું છે તથા તેવી રીતે ત્રેન્નાત્મા પ્રભુ એટલે હિરણ્ય ગર્ભ પણ સર્જાવાનો છે. એટલે સર્જનાર કોણ હોય, જે પોતે સર્જાયોથી પહેલા હોવો જોઈએ ને, તો મનનું સર્જન થવાનું બાકી છે, હિરણ્ય ગર્ભનું સર્જન પણ બાકી છે. એટલે શ્લોકમાં કહ્યું સાધારણાત્મનઃ સ્રષ્ટા ન અતઃ ક્ષેત્રજ્ઞતઃ અપરઃ. અતઃ સાધારણાત્મનઃ ક્ષેત્રજ્ઞતઃ અપરઃ સ્રષ્ટા ન, અને માટે સાધારણાત્મનઃ એટલે જીવાત્મા
ક્ષેત્રજ્ઞતઃ જીવાત્મા જે ક્ષેત્રજ્ઞ છે એના કરતા અપરઃ સ્રષ્ટા ન બીજો કોઈ સ્રષ્ટા બીજો કોઈ સર્જન કરનારો કે પિતા નથી. ટીકામાં દ્વયોહ અપી સૃષ્ટિ નિવિષ્ટત્વેન, દ્વયોહ એટલે મન અને હિરણ્યગર્ભ એ બંને પણ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે, માટે કાર્ય કોટિ નિવિષ્ટત્વ એ બંને કાર્યમાં છે, માટે કારણ ન બની શકે, ના કારણત્વ ઇત્યર્થ માટે કારણ બની શકે નહીં. સર્વસ્ય જગતઃ સાધારણાત્મા ક્ષેત્રજ્ઞઃ, આખા જગતનો સાધારણાત્મા કે યુનિવર્સલ આત્મા છે એ જીવ છે, ક્ષેત્રજ્ઞ છે. તતઃ અપરઃ ન સ્રષ્ટા એથી સંબંધ, એના કરતાં બીજો કોઈ જગતનું સર્જન કરનારો નથી. ટૂંકમાં જગતનું સર્જન મેં કર્યું છે, આ બધી ચર્ચાનો અર્થ એટલો કે જગતનું સર્જન મેં કર્યું છે મારા ભોગ માટે અને મારા કર્મને ઉપાસનાઓ દ્વારા. મેં કરેલા કર્મની ઉપાસના દ્વારા જગતનું સર્જન મેં મારા ભોગ માટે કર્યું છે. અત્ર વિવક્ષિત સાતમી પાદના પ્રકરણે મંત્રેવા, આ પ્રકરણમાં અને આ મંત્રમાં પણ પિતા શબ્દનો અર્થ આ જીવ છે. ન તો પ્રજાપતિ, પ્રજાપતિ એવો અર્થ નથી, પ્રજાપતિ એ વૈતી ઉક્તમ અર્થમ સંક્ષિપ્ય આહ, એ સંક્ષેપ કરીને ભાષ્યકાર કહે છે. પૂજ્યમ ચ સર્વસ્ય સર્વઃ કર્તા કાર્યમ ચ ઇત્યર્થઃ, એ જ આખા જગતનું પૂજ્ય છે અને એ જ કરતા છે, એટલે કે એ સર્વઃ કર્તા કાર્યમ ચ ઇત્યર્થઃ, કાર્ય છે અને કરતા છે. ટીકામાં સર્વસ્ય મિથો હેતુ હેતુ હતે પ્રમાણમ આહ, આનો અર્થ એવો થયો કે આખું જગત જીવને સર્જે છે, જીવ જગતને સર્જે છે, એ બંનેનો પરસ્પર હેતુ હેતુ મત, આ કારણ છે ને આ ફળ છે, આ કારણ છે ને આ ફળ છે, બંને એકબીજાના કાર્યને કારણ છે, પ્રકારનો સંબંધ થયો. એમાં પ્રમાણ શું છે તો ભાષ્યકાર કહે છે, એ તદેવ ચ વિદ્યા પ્રકરણે મધુ વિદ્યાયામ વક્ષ્યામઃ સર્વમ સર્વસ્ય કાર્યમ મધુ ઇતિ આત્મ એકત્વ વિજ્ઞાનાર્થમ. આ જ વસ્તુ આગળ વિદ્યા પ્રકરણમાં મધુ વિદ્યામાં કહેવામાં આવશે, 1.2.5.1 મધુ બ્રાહ્મણમાં કહેવામાં આવશે. શું? સર્વમ સર્વસ્ય કાર્યમ મધુ, બધું બધાનું કાર્ય છે એટલે કે મધુ છે. આ પ્રકારે ટીકામાં સર્વસ્ય અન્યોન્ય કાર્ય કારણત્વોક્ત્યા કલ્પિતત્વ વચનમ કુત્ર ઉપયુજ્યતે, જો બધું બધાનું પરસ્પર કાર્ય છે એવું તમે કહેશો ને કારણ છે, એટલે કે એ બી નું કારણ છે, બી એ નું કારણ છે, બંને એકબીજાના કારણ છે, એકબીજાના કાર્ય છે, આવું કહેવાનો અર્થ એવો થશે કે બધું કલ્પિત છે. કેમ કલ્પિત છે? આઠમી પાદનો કહે છે, કાર્યસ્ય વિકારતયા વાચા રમણત્વાદ ઇતિ ભાવઃ, તો જે કંઈ કાર્ય છે જન્મ્યો છે, જે જન્મ્યો છે વાચા રમણમ, એ તો માત્ર વાણી ઉપર જ લટકે છે, તો એનું અસ્તિત્વ તો કશું છે જ નહીં. માટે જે કંઈ જન્મ્યો છે કાર્ય છે, જે જન્મ્યો છે વાચા રમણ છે, અને માટે મિથ્યા છે. દરેક વસ્તુ કાર્ય છે, આ આનું કાર્ય છે, પણ આ આનું કાર્ય છે, બંને કાર્ય છે, માટે બંને મિથ્યા છે. હાજી સર્વ સર્વમ સર્વસ્ય નહીં, સર્વ સર્વસ્ય, હા સર્વસ્ય સર્વ કર્તા કાર્યમ ચ એ વાક્ય, પૂજ્યમ ચ સર્વસ્ય જગતઃ સર્વ, એટલે સર્વ સર્વનામ ભલે એક વચનમાં છે પણ સર્વ એટલે બધું, એટલે સમૂહવાચક એવું સર્વનામ થશે ને, જાતવ કે સમથિંગ. સર્વ સર્વસ્ય કરતા, બધા બધાના કરતા છે, બધા બધાનો કાર્ય છે. દરેકે દરેક છે, આખા જગત નો ભોગતા છે અને આખા જગત નો ભોજ્ય પણ છે. ભોજ્યમ ચ સર્વસ્ય સર્વ કરતા કાર્યમ ચ, ભોજ્યમ ચ સર્વસ્ય, અમારામાં કોમા છાપ્યો નથી એટલે મેં કર્યો છે,
આવું અમે કર્યું છે એવમ એકૈક સર્વ સકર્મ વિદ્યા અનુરૂપ્યેણ સર્વસ્ય જગત ભોક્તા ભોજ્યમ ચ સર્વસ્ય. આખા જગત નો ભોક્તા છે, કારણ કે સર્વસ્ય ભોક્તા જોડે કોઈ સર્વસ્ય ભોજ્યમ જોડે પણ જશે. એટલે સર્વસ્ય જગત ભોક્તા સર્વસ્ય ચ જગત સર્વસ્ય ચ ભોજ્યમ જગત સર્વસ્ય ચ જગત ભોજ્યમ સર્વસ્ય જગત ભોક્તા સર્વસ્ય જગત ભોજ્યમ ચ. આખા જગત નો ભોક્તા પણ છે, આખા જગત નો ભોગ્ય પણ છે. ધેટ ઇઝ એટલે કે સર્વ કરતા સર્વ કાર્યમ ચ, એનો અર્થ એ થયો કે બધું કરતા પણ છે બધું કાર્ય પણ છે. એથી અર્થ ભાષ્યકારે કહ્યું કે આવું કલ્પિત કહેવાનો શું ફાયદો છે, તો કે એકત્વ વિજ્ઞાનાર્થમ આત્મા અને એકત્વનું વિજ્ઞાન તો જ થશે ને કે કાર્ય અને કારણ બંને મિથ્યા થઈ જાય. એવમ ભૂમિકા કૃત્વા ઉત્તર બ્રાહ્મણ તાત્પર્ય આહ આમ ભૂમિ બકા બનાવ્યા પછી હવે જે બ્રાહ્મણ શરૂ થાય છે એનું તાત્પર્ય ભાષ્યકાર મહારાજ કહે છે. યદસૌ જુહોતિ, એવું છે તમારામાં જુહોતિ ઇત્યાદિના જુહોતિ ઇત્યાદિના પાંક્તેન કામ્યેન કર્મણ આત્મભોજ્યત્વેન જગત અસૃજત વિજ્ઞાનેન ચ તજ્જગત સર્વં સપ્તધા પ્રવિભજ્યમાનં કાર્યકારણત્વેન સપ્તાન્નાનિ ઉચ્યંતે ભોજ્યત્વાત્ તેન અસૌ પિતા તેષામ અન્નાનાં. યદસૌ બીજી પાદનો કર્મ કૃણરઃ કર્મ કરનાર ગૃહસ્થ જે માણસ છે તે જુહોત્યાદિના કે જુહોતિ ઇત્યાદિના પાંક્તેન કામ્યેન કર્મણા, તો જુહોતિ વગેરે પાંક્ત પાદનોદમાં આત્માથી પંચક નિર્મિતેન આત્મા જાયા પ્રજા વિત્ત અને કર્મ આ પાંચ પાંક્ત કર્મ એટલે પાંચ ઘટકો કે પાંચ પરિબળો વાળો જે કર્મ થયો પાંક્ત એવા કામ્ય કર્મ કામ્ય પાંક્ત કર્મથી અને વિજ્ઞાને ન ચ અહીં લઈ આવવાનું પાંક્તેન કામ્યેન કર્મણા વિજ્ઞાને ન ચ આત્મભોજ્યત્વેન જગત અસૃજત. તો કામ્ય પાંક્ત કર્મથી અને ઉપાસનાઓથી એ બંનેની મદદથી પોતાના ભોગના વિષય તરીકે ભોગનો વિષય એવું જગત એણે સર્જ્યું. તો જગત સર્વમ સપ્તધા પ્રવિભજ્યમાનમ આખું જગત છે ને એ સાતમાં વહેંચાયો વહેંચાતું કાર્યકારણત્વેન ભોજ્યત્વાદ સપ્તાન્નાની ઉચ્યંતે એ કાર્ય કારણ રૂપમાં વહેંચાતું જગત છે એ ભોજ્ય છે અને ભોજ્ય હોય ખાવાનું કહેવાય અન્ન કહેવાય એટલા માટે એને સપ્તાન્નાની ઉચ્યંતે એને સાત અન્ન કહેવામાં આવે છે. તેને અસૌ પિતા તેષામ અન્નાનામ ટીકામાં ઉચ્યંતે ધ્યાનાર્થમ ઇતિ શેષ હાવ કેમ કહ્યું છે તો આ ધ્યાન માટે કહેવામાં આવ્યું છે. નવમી પાદનો ધ્યાનાર્થમ ઇતિ સ્વકર્માદિના સૃષ્ટ આદિ એટલે ઉપાસના જ્ઞાન તો પોતાના કર્મ અને ઉપાસના દ્વારા સૃષ્ટ જગત સર્જાયેલા જગતને જગતનો જગત સપ્તધા વિભક્તસ્ય તો જગત સાત પ્રકારે વહેંચાયું છે. સૂત્રાત્મકસ્ય સ્વાત્મના ધ્યાનમ આખું જગત હિરણ્ય ગર્ભાત્મક એટલે સમષ્ટિ છે. સ્વાત્મના એટલે સ્વાત્મ ભાવેન કે સ્વાત્મત્વેનું ધ્યાનમ એ હું છું એ પ્રકારની ઉપાસના તદભાવ ફલકમ વિધાતું ઉત્તરમ બ્રાહ્મણ નિત્યર્થ તો હિરણ્ય ગર્ભ જેવી ઉપાસના કરવામાં આવશે જે સપ્તાન્નના રૂપમાં વહેંચાયેલું છે એ ઉપાસનાથી એના ભાવની પ્રાપ્તિ થશે એવા ધ્યાન માટે હશે. અન્નત્વ હેતુ હોય અન્ન કેમ કહ્યું તો કે ભોજ્ય છે એટલા માટે. પછી તેષામ અન્ન તેન અસૌ પિતા તેના એટલે ટીકાકાર કહે છે તેના એટલે જ્ઞાન કર્મભ્યામ જનકત્વેન ઇતિ યાવત પોતાની ઉપાસનાઓ અને કર્મો દ્વારા જગતને જન્માવનારો છે માટે એને પિતા કહેવામાં આવ્યો છે. બ્રાહ્મણમ અવતાર્ય મંત્રમ અવતાર્ય તે બ્રાહ્મણનું અવતરણ કર્યું એટલે આ તો બ્રાહ્મણની વાત કરવામાં આવી આ જે પ્રકરણ ચાલે છે એમાં. હવે મંત્રમ આ જે પર્ટિક્યુલર મંત્ર પહેલો છે એનો અવતરણ ભાષ્યકાર મહારાજ કરે છે. એતેષામ અન્નાનામ સવિનિયોગાનામ સૂત્રભૂતાઃ સંક્ષેપતઃ પ્રકાશકત્વાત્ ઇમે મંત્રાઃ. એતેષામ અન્નાનામ સવિનિયોગાનામ ચોથી પાદનો
વિનિયોગ તત્ર દેવાદો સંબંધ તત્સહિત મંત્રા, તો તે દેવતા સાથેના સંબંધ સાથેના જે મંત્રો છે તે દેવતા વગેરે સાથેના સંબંધ સહિત સૂત્રભૂતા સૂચક રૂપા એટલે સૂચક એવા મંત્રો પ્રકાશકત્વાત, તો આ સાત અન્ન છે એનો સંક્ષેપમાં પ્રકાશક કરનારા હોવાને કારણે જે સાત અન્નની વાત કરશે એ સાત અન્નને પ્રકાશિત કરે છે આ મંત્રો, એ એવા હોવાને કારણે આ મંત્ર એના સૂચક છે એટલે કે સૂત્રભૂતા સંક્ષેપત ઇમે મંત્ર. હવે મંત્ર આવશે બરાબર, આ મંત્રો છે એવું કહ્યું એમણે એટલે હવે મંત્ર આવ્યો. આગલે પાડે સપ્તાન્ન બ્રાહ્મણ અથવા પ્રથમાધ્યાય પંચમ બ્રાહ્મણ પહેલા અધ્યાયના પાંચમા બ્રાહ્મણ નો પહેલો મંત્ર એટલે આ બ્રાહ્મણે ઉદ્ધૃત કરેલા મંત્રો છે. બાકીના બ્રાહ્મણ કહેવાય છે, આ મંત્રો કહેવાય છે કારણ કે બ્રાહ્મણમાં ઉદ્ધૃત કરવામાં આવેલા આ મંત્રો છે. યત સપ્તાન્ના નિમિત્તયા તપસા જનયત પિતા, એકમસ્ય સાધારણમ દ્વે દેવાન ભાજયત, ત્રીણ્યાત્મને કુરુત, પશુભ્ય એકમ પ્રાયચ્છત, તસ્મિન સર્વમ પ્રતિષ્ઠિતમ, યચ્ચ પ્રાણીતિ યચ્ચ ન, કસ્માત તાનિ ન ક્ષીયંતે, અદ્યમાનાનિ સર્વદા, યો વૈ તામક્ષિતિમ વેદ, સોન્નમત્તિ પ્રતીકેન, સદેવાનપિ ગચ્છતિ, સ ઊર્જમુપજીવતિ. પિતાએ મેધા અને તપ વડે સાત અન્નોને જન્મ આપ્યો. મેધા એટલે ઉપાસના, એટલે આપણે સામાન્ય જે બુદ્ધિ કહીએ એવું નહીં, તપશ્ચર્ય તપશ્ચર્ય કૃચ્છ ચાંદ્રાયણ નહીં, મેધા એટલે ઉપાસના, કર્મ અને તપસ એટલે કર્મ, એના દ્વારા જન્મ આપ્યો એ હવે હું કહીશ. એકમ અસ્ય સાધારણમ, એમાંનું એક સાત અન્ન સર્જ્યા ને, આ સાત અન્નમાંથી એક અન્ન છે એ તો કયું યવાદિરૂપ જે અન્ન છે તે સાધારણમ, એટલે બધા ખાનારાઓ માટે એક અન્ન સાધારણ કોમન છે. દ્વે દેવાન અભાજયત, બે અન્ન દેવતાઓ માટે એણે આપ્યા. ત્રીણી આત્માને અકુરુત, ત્રણ અન્ન એણે પોતાને માટે સર્જ્યા. કયા કયા છે સમજાવશે પછી. પશુભ્ય એકમ પ્રાયચ્છત, એક અન્ન એણે પશુઓને આપ્યું. તસ્મિન સર્વમ પ્રતિષ્ઠિતમ, યચ્ચ પ્રાણીતિ યચ્ચન, આ પશુના અન્નમાં, તસ્મિન એટલે આગળ જે એક અન્ન પશુઓને આપ્યું એમાં જ બધું પ્રતિષ્ઠિત છે, જે શ્વાસ લેનારા છે જે શ્વાસ લેનારા નથી બધા જ. કસ્મા તાન્ય લક્ષ્યંત અદ્યમાનની સર્વદા, આ યાજ્ઞવલ્ક્યમાં પણ આ જ પ્રશ્ન આવે છે. હા, કસ્માત તાન્ય લક્ષ્યંતે અદ્યમાને, હવે અન્ન રોજ જે ખવાયા જ કરે છે, સાત અન્ન સર્જ્યા અને લોકો ખાધા જ કરે ખાધા જ કરે ખાધા જ કરે, સાત અન્ન તો પૂરા થઈ જવા જોઈએ ને, તો પૂરા કેમ થતા નથી, પાછા ખાધા જ કરે છે. યોવા એયોવે એતા મક્ષિતેમ વેદ, જે આ જાણે છે કે સાથી એ નાશ નથી પામતા એનું કારણ જે જાણે છે, સહ અન્નમત્તિ પ્રતિકેન, એ ખરેખર મુખ્ય રૂપથી અન્ન ખાય છે. પ્રતિકેન એટલે મુખ દ્વારા, અને મુખ એટલે મુખ્ય આવૃત્ત્યા, એટલે ખરેખર મુખ્ય વૃત્તિથી એ જ અન્ન ખાય છે, જે જાણે છે કે આ અન્નો સતત ખવાવા છતાં કેમ નાશ પામતા નથી, એ અક્ષિતીને જે જાણે છે તે મુખ્ય અન્ન ખાય છે, મુખ્ય અર્થમાં અન્ન ખાય છે. સદેવાન અપી ગચ્છતી, તે દેવતાઓ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. સ ઊર્જમ ઉપજીવતી, એ દેવતાઓને જેમ અમૃતનો આશ્રય લે છે. એ તે શ્લોકા, હા આવા આ અહીં શ્લોક કે છે એનો અર્થ મંત્ર છે. આ મંત્રો છે પહેલી પાદનો 331 ના પાના ઉપર, યત સપ્તાન્ના નિમિત્તયા. જીવતઃ કર્મ કર્તૃત્વ લક્ષણઃ અનર્થઃ ઈરિતઃ. અત્યાર સુધી કયો ચોથો બ્રાહ્મણ, ત્યાં સુધીમાં જે માણસ જીવતો છે એ કર્મનો કર્તા બને છે,
એ પ્રકારનું જેનું લક્ષણ છે એવો અનર્થ કહેવામાં આવ્યો, એ કરતા બનીને પોતે અનર્થ ભરી લે છે એ કહેવામાં આવ્યું. મારે પત્ની હોય, મારે પુત્ર હોય, આ બધું કરીને હાથે કરીને રેશમના કીડાની જેમ પોતે અનર્થ ઉભો કરે છે એ કહેવામાં આવ્યું. મૃતસ્ય અવિદુષઃ કર્મફલ અનર્થ હોચ્યતે. અજ્ઞાની મરે તો મરીને શું કરે છે, અજ્ઞાની જીવે તો શું કરે છે, કહ્યું કે જીવીને કેવો અનર્થ ઉભો કરે છે. અજ્ઞાની મરે તો મરીને કર્મના ફળો ઉત્પન્ન કરવાને ભોગવવા રૂપી અનર્થ ઉભો કરે છે એ હવે કહેવામાં આવે છે પાંચમામાં. પૂર્વજન્મની અનુષ્ઠાય કર્મ ઉપાસતી અનાત્મવિત. અનાત્મવિત એટલે કે આત્માને ન જાણનારો, અનાત્માને આત્મા માનનારો એ આગલા જન્મમાં કર્મો અને ઉપાસનાઓનું અનુષ્ઠાન કરે છે. એ કરીને સપ્તાન રૂપેણ જગત સૃજતી ઉત્તર જન્મની. પછીના જન્મ માટે સાત અન્નવાળું જગત છે એ સર્જે છે. એટલે કે આ જન્મમાં એ ઉપાસનાઓ અને કર્મો કરે છે, એના દ્વારા નવો જન્મ પાછો પોતાનો સાત અન્નવાળો ઉભો કરી નાખે છે. યદ્યપિ ચતુર્થ બ્રાહ્મણ પ્રોક્તમ જ્ઞાન કર્મણો ફલમ. જોકે ચોથા બ્રાહ્મણમાં ઉપાસના અને કર્મનું ફળ કહેવામાં આવ્યું, તથાપિ જીવે સ્વરૂપતઃ વૈષમ્યમ અસ્તિ. છતાં જીવ અને ઈશ્વરના રૂપમાં વિષમતા છે એ સમજાવે છે. ઉત્કૃષ્ટ જ્ઞાન કર્મભ્યામ વૈરાજમ પદમ આપ્ય જગત સૃજતી. તો ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ એટલે કે શાસ્ત્રોક્ત. તો શાસ્ત્રોક્ત ઉપાસનાઓ અને શાસ્ત્રોક્ત કર્મો કરે છે એના દ્વારા વૈરાજમ પદમ હિરણ્ય ગર્ભનું પદ પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત કરીને જગતનું સર્જન કરે છે. તત્ પ્રોક્તમ ચતુર્થ બ્રાહ્મણે પુરા એ ચોથા બ્રાહ્મણમાં આગળ કહેવામાં આવ્યું ને શ્રેષ્ઠ કર્મ ઉપાસનાઓ કરી એના કારણે હિરણ્ય પુરા ઓષત એટલે આગળ એ બધા કરતા પોતાના પાપ એને વહેલા બાળી નાખ્યા એટલે વહેલો થઈ ગયો, બાકીના પાછળ પડી ગયા. આ બધી વસ્તુઓ આગળ કહેવામાં આવી ગઈ કે શાસ્ત્રોક્ત શ્રેષ્ઠ કર્મ ઉપાસનાઓ કરીને જીવ છે એ પછીના જન્મમાં હિરણ્ય ગર્ભનું પદ પ્રાપ્ત કરે છે, એ રીતે જગતનું સર્જન કરે છે કહેવાય ગયું. નિકૃષ્ટ જ્ઞાન કર્મભ્યામ મનુષ્યાદિ પદમ કરતા. મનુષ્યની પણ પદવી છે, હિરણ્ય ગર્ભની પદવી છે એવું નહીં. ઉત્કૃષ્ટ જ્ઞાન કર્મ કરીને હિરણ્ય ગર્ભનું પદ પ્રાપ્ત કરે છે. નિકૃષ્ટ એટલે કે વાસનાને અનુસાર ઉપાસનાઓ ને કર્મો કરીને એ માણસના પદને પ્રાપ્ત કરે છે. એવો જે છે તે સ્વભોગ્યમ સૃજેત, પોતાનું ભોગ્ય જગત સર્જે છે. જે તે પંચમે અસ્મિન ઉદીર્યતે એ આ પાંચમા બ્રાહ્મણમાં કહેવામાં આવશે. આમ પહેલો મંત્ર અહીં પૂરો થયો. આના વિશે સ્વામીજી મહારાજને ઘણું બધું કહેવાનું છે. જો નાની નાની વસ્તુઓમાં કેટલી વોટ લક્ઝરી ઇટ વોઝ કે આટલી ચર્ચાઓ થતી હતી, પણ કેવી તક લેવામાં આવતી હતી કે એક એક વસ્તુમાંથી કેટલું બધું, નહીં તો આમાં આપણે ભાષાંતર કરી જઈએ કશી ખબર ના પડે કે કેટલું એમાંથી કહે છે. ઉપનિષદમાં જે ઉપાસનાઓ છે એ જીવનની કેટલીક રીતિઓ પેટર્ન્સનું વર્ણન કરે છે. આ ઉપાસનાઓની મદદથી માણસ જે જગતમાં રહેલી સંવાદિતા જોઈ શકે, એની સાથે તાદાત્મ્ય કરી શકે અને વ્યષ્ટિ તાદાત્મ્યમાંથી છૂટી શકે. દેહ અને તેની સાથે સંબંધિત વસ્તુઓમાં તાદાત્મ્યને લીધે મારામાં અસલામતીની લાગણી જન્મે છે. હું આટલો છું, આટલું મારું છે, આટલું જ્યારે મારી ઓળખાણ હોય ત્યારે આટલું જ છે, બિચારું આટલું શરીર તો જરા કામ ભાગશે, તૂટી જશે ને, આમ થશે તો પડી જશે ને, મારું ઘર જતું રહેશે તો હું અસલામત થઈ જઈશ, રસ્તે આવી જઈશ. આમ નાની નાની વસ્તુઓમાં તાદાત્મ્યને કારણે જો આપણને એમ લાગે કે બધા આપણા જ છે. માનો કે એક એક પતિ પત્ની પોતે સ્વતંત્ર રહેતા હોય અને એક સંયુક્ત કુટુંબ હોય જ્યાં 5-15-20 માણસો રહેતા હોય, તો પેલા બે જણ જ રહેતા હોય એમાં જરા કોઈક માથે પડે ચિંતા કે કોણ કરશે. 15-17 માણસ 25 માણસ રહેતા હોય જ્યારે એક આગુપાછું થયું માથે પડ્યું ક્યાં સારું થાય ને ક્યાં સેવા થાય ખબર જ ના પડે. એટલે પેલું જેટલું નાનું તાદાત્મ્ય હોય એટલી અસુરક્ષા વધારે લાગે. તેનાથી સલામતીની અસલામતી લાગે માટે સલામતીની યોગક્ષેમની ચિંતા જન્મે છે. અસલામતી લાગતી હોય ને, ચિંતા જન્મતી હોય મારું શું થશે, ચિંતા જન્મે છે પણ શોધી કાઢવું પડે. કારણ કે મને કોઈકના આશ્રયમાં બહુ જ સારું લાગે છે,
અથવા એના વગર નથી ચાલતું, અથવા એ નહીં હોય તો શું થશે. એટલે આવું જે કંઈ લાગતું, અને એવું ખબર નથી પડતી, એનો ખુશ રાખવાનો પ્રયત્ન કરું જ છું, એની નાખુશી વહોરી લેવા નથી માંગતો. એમાં તો શોધવું પડે કે આટલા આટલા લોકોને તો ખુશ રાખવા જ પડે. કેમ? કારણ કે એમના વગર ના ચાલે. કેમ? પછી બહુ ખોતરીશું ત્યારે અનિચ્છા અંદરથી કહેવામાં આવશે, સ્વીકારવું પડશે કે એમના વગર મને અસલામતી લાગે છે. એવું નહીં લાગે ત્યાં સુધી એવું સમજાશે જ નહીં કે હું સલામતી શોધું છું અને મારામાં અસલામતી ફીલ કરું છું. એટલે કોઈ પણ સંબંધ, વ્યક્તિનો કે વસ્તુનો કે સગાનો કે સ્વજનનો કે ઘર બહારનો કે પૈસાનો, હું સાચવું છું અને પ્રાણપણે સાચવી રાખવા માંગુ છું. બીજું બધું કરો, આ પહેલાં સાચવવાનું, પછી વેદાંત તો છે, બાકીનો બધો સમય વેદાંત માટે, પણ આટલું મારું એ સાચવી રાખવાનું. બરાબર, જ્યાં સુધી આવું છે ત્યાં શોધવું પડે કે એમાં અસલામતી લાગે છે અને શું થાય છે. અજ્ઞાનીની આ અગત્યની ચિંતા હોય છે, એને કંઈ કરશો નહીં, અને તેને લીધે એ યોગક્ષેમનું વહન કરનારની જરૂર ઊભી થાય જ. એટલે મને મારી ચિંતા છે, મારું શું થશે, યોગ અને ક્ષેમનું વહન કોઈ કરે એવા આશ્રયની જરૂર પડે છે. ફર્સ્ટ ધેર ઇઝ એન આઈડેન્ટિફિકેશન વિથ ધ નીડ, એન્ડ ધેન યુ હેવ ટુ હેવ એન આઈડેન્ટિફિકેશન વિથ ધોઝ હુ કેન ફુલફિલ યોર નીડ. સૌથી પહેલાં અસલામતીમાંથી સલામતીની જરૂરિયાત તીવ્ર રીતે જન્મે એમાં તાદાત્મ્ય થાય, પછી જરૂરિયાત જે પૂરી કરે એમાં આ તાદાત્મ્ય થાય કે આ માણસ સારો છે, હા ગમે ત્યારે કામ લાગશે, અને સોદો નહીં કરે કે આપણે શું આપીએ નહીં જોઈએ, એ કરશે જ કામ. અને મા બાપને જે કંઈ હોય તેને એમાં કૃતજ્ઞતાને કશું નથી હોતું, મહદ અંશે આપણી સલામતીની ચિંતા જ હોય છે. આ બધું બહુ જ પ્રામાણિકપણે સમય કાઢીને આપણી જાતને પૂજા પાઠને ધંધામાં વ્યસ્ત રાખરાખ કરીએ એટલે આપણે સામું જોવાની તક જ ના મળે. એટલે પૂજા જપ તપ કશું જ નહીં કરવાનું, અને બેસવાનું અને બેસીને જોવાનું કે કેવું લાગે છે, આમને જોડા વગર આમના વગર ચાલે કે ના ચાલે, કેમ છોડવાનું મન થતું નથી, એમને ખુશ રાખવાની જરૂર કેમ જણાય છે, અંદર અસલામતી જણાય છે, તેને વ્યવસ્થિત રીતે શોધી કાઢવાની. એમના પર આધાર રાખવો જ પડવાનો. બ્રહ્મ સિવાય ક્યાંય તાદાત્મ્ય હોય એટલે કર્તવ્ય બુદ્ધિ જન્મવાની. એટલે કર્તવ્ય બુદ્ધિ આ તો કરવું જ પડે, આપણે છોકરા છે એટલે કરવું પડે, બાપ છે એટલે કરવું પડે, પત્ની છે એટલે કરવું પડે, પતિ છે એટલે કરવું પડે. એમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે મારું તાદાત્મ્ય બ્રહ્મ સિવાય ક્યાંય હશે એટલે કે એને કારણે હું સલામત છું. એવું જ્યાં જન્મશે ત્યાં કર્તવ્ય બુદ્ધિ જન્મવાની જ છે. સર્વ વાસુદેવ છે એ એક તાદાત્મ્ય જ સર્વ કર્તવ્યમાંથી મુક્ત કરશે. તાદાત્મ્યના આધારે કર્તવ્યની સમજ બદલાશે. જેમ જેમ મારું આઈડેન્ટિફિકેશન બદલાશે કે હું એટલા આટલો આટલામાં કર્તવ્ય, હું એટલા આટલો આટલા માટે કર્તવ્ય, જેમ જેમ તાદાત્મ્ય બદલાશે એમ કર્તવ્ય બદલાશે. મારા આમ ના, આ તો મારું જ છે ખલાસ, આમ ઇન જનરલ બધું સરખું ચાલતું હોય, પણ જેવું એમાંથી એક પક્ષ મારા કોઈક ના આવી ગયો એ બીજું બધાને બાજુએ ચોકડી કે હવે આ તો મારું છે, હવે અત્યારે બીજી બધી વસ્તુઓ બાજુએ થઈ જ જવાનું. એવું આથી કર્મયોગ એટલે તાદાત્મ્યનું ક્ષેત્ર, તેનો વિસ્તાર, તેનું સ્તર બદલવું. કર્મયોગ એટલે મારા મા બાપને બૈરા છોકરાની સેવા કરો એ કર્મયોગ નથી, અને માથે જ પડ્યો છોકરો અપંગ કરીને સેવા કરીએ કે કર્મયોગ છે. આપણે મા બાપ છીએ અને છોકરો અપંગ છે તો સેવા કરીએ જ ને, ક્યાં જઈએ? એટલે એ તો આપણે ના છોડકે ખાવું પડે છે, એના જેવી જરૂરિયાત થઈ ગઈ, એ કોઈ સેવા કે કર્મયોગ નથી. વ્યષ્ટિ અહંકારમાંથી ઉર્ધ્વ કરીને ધીમે ધીમે ઈશ્વર સાથે તાદાત્મ્ય કરવું. આપણે બધી વસ્તુઓ છે ને શું કરવું એ ભાષામાં સમજીએ છીએ કે આ ચેષ્ટા કરું કે પેલી ચેષ્ટા કરું, પણ કોઈ ચેષ્ટાનું નામ કર્મયોગ નથી. શિફ્ટિંગ આઈડેન્ટિફિકેશન, સ્વામીજી મહારાજ કહે છે કે તાદાત્મ્યના સ્તરને બદલતા જઈએ. તાદાત્મ્ય એટલે હું એટલે આટલો, એવી જે સમજ છે એમાંથી હું એટલે આટલો, હું એટલે પહેલાં હું એટલે મારું શરીર ખાધો પીધો કે બ્રહ્મચારીનું કામ પતી ગયું, ગૃહસ્થ થયો એટલે હું એટલે પતિ પત્નીને બાળકોને મા બાપો, પછી એમાંથી હું સમાજનો નેતા થયો, લાખો જ્ઞાતિનો સમાજ છે બધાની ચિંતા મારે કરવાની, પછી ગામનો નેતા થયો, પછી દેશનો નેતા થયો, એમ કરતાં કરતાં બધાની ચિંતા મારે કરવાની, આ મારું તાદાત્મ્ય બદલાયું કહેવાય. કર્મયોગ ઉપાસના છે, આઈડેન્ટિફિકેશન છે. સકામ કર્મ એટલે વ્યષ્ટિ અહંકાર માટે થતો કર્મ, નિષ્કામ કર્મ એટલે બીજાઓની જગતની ઈશ્વરની તૃપ્તિ માટે થતો કર્મ, આ નિષ્કામ કર્મ છે અને પરમેશ્વર પ્રિયતા. ગાંધીજી ભગવદ્ ગીતામાંથી આ પામ્યા, પોતાના તાદાત્મ્યના ક્ષેત્રનો વિસ્તાર કરવો, દેશ આખા સાથે તાદાત્મ્ય,
પણ એ તાદાત્મ્ય જનોને નહોતું, બ્રિટિશરોને એ દુશ્મન નહોતા માનતા, બ્રિટિશરોને એ પ્રેમ કરતા હતા અને એ પ્રેમ બ્રિટિશરોને પહોંચતો પણ હતો. તેથી વ્યક્તિગત રીતે બધા જ ગાંધીજીનો આદર કરતા હતા, કારણ કે ભારત અને ભારતની સ્વતંત્રતા અને ભારતીયોની સુખાકારી સાથે ગાંધીજીનું તાદાત્મ્ય હતો. માત્ર રાજકીય સ્વતંત્રતા જ નહીં, આંતરિક સ્વતંત્રતાને એ સુખનું સાધન સમજતા હતા અને તેથી ખરેખર તો એને માટે એમનો પ્રયત્ન, એટલે પ્રયત્ન એમનો એને માટે હતો કે આંતરિક સ્વતંત્રતા મળે. બહારની સ્વતંત્રતા તો ઇન બિટવીન મીન્સ હતું, અને એકની આંતરિક સ્વતંત્રતા એટલે મારી પોતાની ઇનર ફ્રીડમ એ બીજાની આંતરિક સ્વતંત્રતાની વિરુદ્ધ ના હોઈ શકે. આમ તાદાત્મ્યનું ક્ષેત્ર બદલવાથી માણસ સામાન્યમાંથી મહાત્મા બની શકે છે. જેનાથી વિક્ષિપ્ત થાઉં છું એ બતાવે છે કે મારું તાદાત્મ્ય ક્યાં છે. મારા કેમ અહીંયા આવ્યા, કેમ પેલું બોલે તરત મોડું નાનું થઈ જાય, એ બતાવે છે કે મારું તાદાત્મ્ય ક્યાં છે. દાખલા તરીકે મને એવું લાગતું હોય કે મારા પિતાજી, આ નચિકેતા, ચાલો ને નચિકેતાએ જોયું કે એના પિતાજી ખોટું કામ કરી રહ્યા છે જાણીને કે અજાણે, અને એવું કરવાથી એમનો અહિત થશે. તો નચિકેતાએ પિતાનું ધ્યાન એક વાર દોર્યું, બે વાર દોર્યું, જવાબ ના આપ્યો તો અહંકાર પર ઘા પડે નચિકેતાને કે મરે ત્યારે મારે શું આટલી વાર કીધું સાંભળતા નથી. નચિકેતાએ જો વ્યક્તિગત અહંકારમાં તાદાત્મ્ય કર્યું હોત, એને ખોટું લગાડ્યું હોત અને પહેલી નહીં તો બીજી વાર, બીજી નહીં તો ત્રીજી વાર તો પડતા મૂક્યા જ હોત કે એક તો હું તમારા ભલા માટે કહું છું, મને મરવાનું કહો છો, મરવાનું ત્યારે તમે મારે શું છે, એવું નચિકેતા કહી શક્યો હોત. પણ નચિકેતાનું તાદાત્મ્ય પોતાના વ્યક્તિગત અહંકારમાં નહોતું, એટલે એને ખોટું નથી લગાડ્યું. ઉપરથી એનું તાદાત્મ્ય પિતાજીની સુખાકારીમાં છે, એટલે વ્યક્તિગત અહંકારના સ્તરે ખોટું લગાડ્યા વગર ઉપરથી પિતાનું સુખ કેમ થાય, પિતાનું ભલું કેમ થાય. જો કેવું શિફ્ટ થયું તાદાત્મ્ય, કે હું અહંકારમાંથી તાદાત્મ્ય પિતાના પ્રત્યે પહોંચી ગયું અને તો અહંકારમાં ખોટું ના લાગ્યું કે ઘવાયો નહીં, મારા અહંકાર પર જરાક ઘા થાય અને તરત હું વિક્ષિપ્ત થઈ જાઉં છું. એ બતાવે છે કે માત્ર અહંકાર જ મને અગત્યનો છે. કર્મયોગનો આ હેતુ છે, કર્મ કર્યા કરીએ અને રામ રામ બોલ્યા કરીએ એ કર્મયોગ નથી. ખરેખર આ વસ્તુ થવી જોઈએ, ધીમે ધીમે તાદાત્મ્ય બદલાય. બરાબર છે, આપણે મા મનસ્મર યુદ્ધ ચાલ, રામ રામ કરતા જાઓ અને યુદ્ધ કરતા જાઓ, તો ના એની પાછળ આ સમજાવવું જોઈએ કે રામ રામ કરવું એટલે મારું તાદાત્મ્ય બદલાવવું જોઈએ, શિફ્ટિંગ ધ આઇડેન્ટિફિકેશન એ થવું જોઈએ. ભગવાન કહે છે સર્વેશુ કાલેશુ મામનુસ્મર યુદ્ધ છે, મને યાદ કરનો અર્થ એ નહીં કે ગમે તે કર્મ કર અને મારું નામ બોલ. નામ પોતે વસ્તુઓને બદલશે એવી આશા રાખીશ, કેમ નામમાં કંઈ અસર નથી. ભાગવતમાં કહ્યું છે કે નામ છે એને અર્થવાદ ન માનવો જોઈએ અને નામ સ્મરણ તો શ્રેષ્ઠ છે વગેરે વગેરે વસ્તુઓ જેવું કહ્યું છે તેનું શું. તો કહે છે કરશે, નામ એ કામ કરશે, હવે નામ પોતે વસ્તુઓને બદલશે એવી આશા રાખી શકાય, પણ એ અદૃષ્ટ ફળ છે, નહીં દૃશ્ય, એટલે દૃશ્યમાને ફલે લભ્યે ન અદૃષ્ટ પરિકલ્પના, દૃષ્ટ દેખી તો ફળ પ્રાપ્ત થતું હોય એને છોડવું ને પછી કે ઉપર ફરીને પુણ્ય થઈને આવશે પાછું એવી લાંબી આશા રાખવાની જરૂર નથી. અત્યારે આ બધી વસ્તુ કર્મયોગ તાદાત્મ્યને ખસેડવા માટે છે અને એનો પ્રયત્ન કરવો જોઈએ. આથી જીવનમાં કોઝ ધ્યેયની જરૂર પડતી હોય છે. બસ ખાધું પીધું ઉઠ્યા ને ક્યાં જાઓ છો ને કેમ, કંઈ નહીં, બધા ઉઠે છે, નોકરી કરે છે ને ખાય છે પીએ છે, અમે એવું જ કર્યું. પણ શેને માટે બધા, શેને માટે કરે છે, બસ અમે એને માટે, પણ શેને માટે. આપણે ધ્યેય નક્કી ના હોય તો ગાડી નક્કી ના થાય, કયા સ્ટેશને જવું છે ખબર પડે તો જ ગાડી નક્કી થાય. ધ્યેયની જરૂર પડતી હોય છે, આ ધ્યેય હોય તો વિકાસ થાય. ધ્યેય જેટલો ઉમદા હોય તેટલો વિકાસ વધારે થાય. બ્રહ્મ ઉત્કૃષ્ટતમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધ્યેય છે. શરૂઆતમાં જરા ઉતરતા ધ્યેય ઉપાસના વગેરે આપવાની જરૂર પડતી હોય છે, આ તે ઉપનિષદ પોતે આપે છે. આમ ઉપાસનાનો હેતુ વ્યષ્ટિ સંકુચિત BMI, આ મોટા સ્વામીજીના વખતનો BMI, PFT, OET આવડી ગયું, OET, BMI અને PFT. એટલે મોટા સ્વામીજી મહારાજ એક ચાર્ટ રાખતા હતા અને એક ઇન્ડિકેટર રાખતા હતા, અને પછી BMI, બોડી માઇન્ડ ઇન્ટેલેક્ટ, PFT, પરસીવર ફીલર થિંકર, OET, ઓબ્જેક્ટ ઇમોશન થોટ. બરાબર, ઓબ્જેક્ટ એટલે BMI એટલે શરીર મન અને બુદ્ધિ, પછી પરસીવર ફીલર થિંકર એટલે પરસીવર ગ્રહણ કરનારો, ફીલર પરસીવર એટલે શરીરથી ઇન્દ્રિયોથી ગ્રહણ કરનારો, ફીલર એટલે મનથી ફીલ કરનારો,
અને થિંકર બુદ્ધિથી થિંક કરનારો ઓબ્જેક્ટ એ એ બોડીનો વિષય એટલે એનો વિષય થયો. પછી માઇન્ડ એનો ઇમોશન જોડે સંબંધ થયો અને ઇન્ટેલેક્ટ એનો થિંકિંગ વગેરે જોડે સંબંધ, એટલે ત્રણેય ત્રણ આમ કોલમમાં છે એવું. એટલે એ બધી ભાષાઓ પણ શરૂઆતમાં હતી. સંકુચિત બીએમઆઈમાંથી તાદાત્મ્ય છોડીને એમ વિશાળ ક્ષેત્ર સાથે તાદાત્મ્ય સાધવામાં ઉપાસનાનો આ હેતુ છે. હવે કામની વાત, અવિદ્યામાંથી કામ જન્મ્યો ને પછી તાદાત્મ્ય જન્મ્યો સવર્ણાશ્રમ અભિમાન. માણસમાં કામ એટલે કે પેશન પર્યાપ્ત માત્રામાં હોય છે, એનું આવાહન કરવાની જરૂર છે. કોઈ એક પ્રોજેક્ટ નર્મદા માટે, ગુજરાત માટે, ગાયો માટે, હિન્દુઓ માટે, કશાક માટે, એ કામનું કે પેશનનું આવાહન કરીએ એટલે માણસ મચી પડશે. કામ વગર અગેન કામ ઇઝ પેશન, એટલે કે તીવ્ર લગાવ, હા, અદમ્ય કામના, એવું જન્મે કા તો મારે કરવું જ છે. અહીંયા કામ શબ્દોનો અર્થ થયો છે. એટલે કામ વગર કશું થાય નહીં, થાય તેમાં કસ ના હોય. વેન વી ફાઇન્ડ પીપલ રિસ્પોન્ડિંગ વિથ ઇમોશન વિથ ઇન્વોલ્વમેન્ટ, વી અન્ડરસ્ટેન્ડ દેટ ધ પેશન ઇઝ ઇન્વોલ્વ ફ્રોમ ધેમ. એકવાર પેલું ઉત્સવ શરૂ કર્યો હોય ને, પછી ઉત્સવમાં પેલું તોરણ લગાડે ને પછી કંઈક ચાંદલા લગાડે ને પછી હજાર દિવસ રાત મચી જ પડે, સમજી જવું કે હવે કામ થઈ ગયું બસ. એટલે આપણું કામ એનામાં પેશન કે કામ જન્માવવાનો છે. આવું કરીએ તો કેવું, કે હા આઈડિયા સરસ છે બસ, પછી મચી પડશે, પછી આપણે કશું કેવું નહીં પડે. કામ જરૂરી છે, કામ હંમેશા વિનાશક છે એવું નથી. ધર્મ વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મિ, ભરતર્ષભ ભગવાન પોતે કહે છે કે ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. કામ વગર તે કંઈ કરશે નહીં. મુમુક્ષુત્વ તીવ્ર ઈચ્છા સ્ટ્રોંગ ક્રેવિંગ એ પણ કામ છે. ફેર એટલો એ નિકૃષ્ટ વસ્તુઓને બદલે એ ઉત્કૃષ્ટ વસ્તુ માટેનો કામ છે. ઈચ્છાનો વિષય બદલાયો એટલો જ. સખત મહેનત અને મોટી સિદ્ધિઓની પ્રાપ્તિ પણ કોણ કરી શકે જેનામાં તીવ્ર કામ હોય તે. બિચારા પેલા પાયજામાં ફિલોસોફી કે જે હોય તે, આ હા ત્યારે એ કરીશું, પેલું ત્યારે પેલું કરીશું, બિલકુલ વ્યક્તિગત કોઈ પ્રકારનો ઉત્સાહ જ નહીં. કઈ જાતનું જીવન કહેવાય? જીવનમાં ક્યારે કોઈ પ્રોજેક્ટ જ ના હોય, ખબર નહીં. મને પણ લાગે છે કે એ વસ્તુ અઘરી છે કે જીવનમાં ખાવું પીવું હરવું ફરવું ને સુઈ જવું ને કમાવવું ને બસ. તો દરેક સેકન્ડે આપણા હાથમાં કરશું હવે ખા ચોપડી પૂરી કરવાની છે, હવે આપણે આ કાર્યક્રમ કરવાનો છે, હવે આપણે પેલું યાત્રાએ જવાનો છે, હવે શિબિરમાં જવાનો છે, હવે આ પુસ્તક માટે ટ્રાન્સક્રિપ્શન કરવાનો છે, નેક્સ્ટ પ્રોજેક્ટ. એવું હોય તો માણસ ઉત્સાહથી મચી પડે, જ્યાં સુધી એવું ના હોય તો કશું, નથિંગ કમ્સ આઉટ ઓફ ઇટ. મહાત્મા જ્ઞાની પુરુષની વાત જુદી છે, પણ એવું ના હોય ત્યારે તમો ગુણ જ જીવનનું નિયંત્રણ અને સંચાલન કરતો હોય છે. કશું જ કરવું નહીં, ના છૂટકાનું ઉઠવું, ના છૂટકાનું બેસવું, ડફણું મારવા એટલા જ કામ કરવા, અને ના હોય પણ હવે એટલા જ કરતા કરતા દાડો પૂરો થઈ જાય તો શું. આ સા આઈ ડોન્ટનો હશે, હવે તો અંદર પહેસી જ ગયા એટલે શું થાય પછી, એટલે એના પહેલાં નીકળી જવું જોઈએ. પણ ગૃહસ્થાશ્રમમાં પહેસી ગયા અને કેટલું કરવાનું, પણ એવું ના હોય તો શું. જીવનમાં કોઈ પ્રકારની ઉદાત્ત કે ઊંચી પ્રેરણા જ ના હોય એ તો બિલકુલ નિકૃષ્ટ જીવન બની જતું હોય છે. છેવટે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને માટે કર્મયોગ કરવો છે, એને માટે નિષ્કામતા જીવીને બતાવવી છે. તાદાત્મ્ય બધાને બતાવી દઈશ, રોજ વાત કરો છો શિફ્ટિંગ આઈડેન્ટિફિકેશન, ચલો હું આઈડેન્ટિફિકેશન શિફ્ટ કરીને બતાવી દઈશ કેવું. આમ એક એક વસ્તુ સાચું કહું છું, એટલે હું તો જે સાંભળું ને એ જ્યાં સુધી હું એને મેનેજ ના કરી શકું તો મને ગભરામણ થાય. મારા તો હજારો લોકોને ભણાવતા જ હશે ને, પણ ખબર નહીં. એટલે જે વસ્તુ એટલે જે ભણીએ એ વસ્તુને આપણે જો સ્વીકારી ના શકીએ કે જીવવાનો ગંભીર પ્રયત્ન ના કરી શકીએ, પ્રયત્નની જીવી ના શકું તો જ મન તો ગભરામણ થઈ જાય, પણ પ્રયત્ન ના કરો એ તો પછી પોષાય ના, એટલે બી આપણે પછી કોઈ રીતે લાયક જ નથી. જો આપણે દાન પણ ના જન્મે, પ્રયત્ન પણ ના જન્મે, અને નિશાળમાં હવારે આવું ના જે પાછા જવું ને આમ દફતર લઈને આવું ને જવું એટલું જ થતું હોય તો આનો લેશ માત્ર ફાયદો નથી કે અર્થ નથી. આમ કામમાં કશું ખોટું નથી, જો કામ વેલ પ્લેસ્ડ હોય તો. જગતનો વિનાશ કરનારા લોકો પેશનેટ હોય છે અને જગતની સેવા કરનારા લોકો પણ એટલા જ પેશનેટ એટલે કામી,
વિનાશ કરનારા એટલા કામી છે, પેલા માનવ બમ્બ બને છે તે, અને જગતનો સર્જન, જગતમાં સેવા કરનારા છે પણ એટલા જ કામી હોય છે. ગાંધીજી ઘણા પેશનેટ હતા એટલે કામી હતા. મને એમ કે થયું છે, ગાંધીજી ઘણા પેશનેટ કામી હતા, શરૂઆતમાં દુન્યવી રીતે પણ પેશનેટ હતા. એટલે એ પણ જાણીતી વસ્તુઓ છે કે કસ્તુરબા વિશે અત્યંત તીવ્ર આકર્ષણ ધરાવનારા હતા. પેશન ઓફ ધ ફ્લેશ એટલે ચરબી અને માંસ એટલે કે શરીરના કામ, એ જ કામ સંપૂર્ણપણે બદલાઈ ગયો, આધ્યાત્મિક વિકાસ માટેનો કામ બની ગયો. સ્વામી વિવેકાનંદ, શ્રી રામકૃષ્ણ પરમહંસ આ બધા જ ઘણા પેશનેટ હતા, એને જ ભક્તિ કહેવાય. જ્યારે એ કામનો વિષય ભગવાન બની જાય, કામ શુદ્ધ થાય ત્યારે, રાગદ્વેષથી મુક્ત થાય ત્યારે એ પ્રેમ બને છે. કામના દમનની જરૂર નથી, કામના ઉર્ધ્વીકરણની જરૂર છે, સબ્લિમેશન ઓફ ધ પેશન. સંપત્તિ સિદ્ધિ વગેરે જેને માટે કામ હોય તે કામને મોક્ષ માટેના કામમાં ફેરવી કાઢવાનો છે. કામ બધામાં સરખો છે, માણસો જુદા જુદા છે. એક અવિવેકી માણસ, એનું કામ એટલે એનું પેશન છે એ સંસારનું સર્જન કરે છે. સંસારમ ચાતિ ગચ્છતિ, રેશમના કીડાની જેમ આ માણસ પોતાના ક્ષુલ્લક કામને લીધે પોતાની આસપાસ સંસારનું સર્જન કરે છે. હાથે કરીને ગોળ 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 બધું કરી દે, અને પછી કેવી રીતે આવો, પણ હું બંધ થઈ ગયો છું. એટલે બંધાયો શું કરવા, પણ કે બસ પણ બંધ થઈ ગયો, સારું લાગતું હતું એટલે હાથે કરીને બંધાય અને પછી બહાર ના નીકળે પાછો. વિવેકી પોતાના કામનું ઉર્ધ્વીકરણ કરવાને માટે દુન્યવીમાંથી દૈવી બનાવવા માટે કટિબદ્ધ છે. આસુરી સંપત્તિ અને દૈવી સંપત્તિ બંને પેશન છે. મધર ટેરેસા, ઈસુ ખ્રિસ્ત બધા પેશનને લીધે સેવા કરે છે, પણ એ કામ એટલો શુદ્ધ થયો છે. આ હું વિરોધ દર્શાવું છું આ વસ્તુઓ માટે, પણ એટલે એ વખતના જમાનામાં આ ચલાવ્યું હશે, પણ એ કામ એટલો શુદ્ધ થયો છે કે બધાને માટે એ હિલિંગનું, બ્લેસિંગનું કામ કરે છે, નહીં તો વિનાશક બની જાય. વેન ઇટ ઇઝ ઇલ પ્લેસ્ડ પેશન, ત્રાસવાદીઓ વગેરેમાં જે જોવા મળે છે તે, હર્ટિંગ પેશન ઓફ એન ઇગ્નોરન્ટ મેન ઇઝ સોટ ટુ બી ટ્રાન્સફર્ડ ઇન ટુ અ હિલિંગ પેશન ઓફ એ ડિસ્ક્રિમિનેટિવ મેન. એટલે અજ્ઞાની માણસમાં જે કોઈકને ઘ પહોંચાડવાનો કે ઈજા પહોંચાડવા વાળી જે કામના હોય છે એને આપણે રૂપાંતરિત કરીને સાધુઓ કે મહાત્માઓની જે બીજાઓને પ્રેમ પહોંચાડનારા કામ છે એમાં ફેરવવાનો છે. એન્ડ વેન ધેટ કમ્પ્લીટલી બીકમ્સ અ હિલિંગ પેશન, હી ઇઝ અ વાઇઝ મેન. જ્યારે એનો કામ છે બધા એને માટે પ્રેમ પહોંચાડવાનું કામ કરે છે, ત્યારે પછી એ જ્ઞાની પુરુષ છે. જ્ઞાનીમાં પણ કામ છે, એ પણ ઘણું કરે છે, એનો કામ અત્યંત શુદ્ધ છે. બહારથી એ કંઈ ન કરતો હોય તો પણ અંતરથી એ બધાના કલ્યાણની વાંચના કરે છે. સર્વે ભવંતુ સુખિનઃ વગેરે આ સામાન્ય વસ્તુ નથી, એની પ્રાર્થનાની અસર પ્રબળ હોય છે. આમ કામ ભૌતિક અભિવ્યક્તિ ધરાવતો હોય કે માનસિક અભિવ્યક્તિ ધરાવતો હોઈ શકે, પણ વિકાસ કે પરિપક્વતા એટલે આપણી પાસે જે શક્તિ છે એનું રૂપાંતરણ કરવું. કામની શક્તિ દરેક લઈને જ જન્મ્યો છે, એને માટે શરમની વાત નથી. ઘરે હું કામી છું એમાં કશું સંકોચનું કારણ નથી, પણ એને જાણવો જોઈએ, ઓળખવો જોઈએ અને યોગ્ય રીતે એની સાથે કામ લેવું જોઈએ. કામથી મુક્ત એટલે કે જેમના મનમાં કોઈ ઉત્સાહ કે પ્રેરણા જ નથી, એવા લોકો જીવનમાં કશું જ સિદ્ધ કરી શકતા નથી. એ ખાઈ પીને ગાય પેલા પશુ ઘાસ ચારણી જેમ જીવોને મરી જવું, એટલે જીવનમાં કશું અચીવમેન્ટ ના હોય તો જીવવાનો કંઈ અર્થ જ નથી. જેમનામાં કામ છે એ સિદ્ધ કરી શકે છે. સિદ્ધ કયા પ્રકારની હશે એનો આધાર કામનો કેન્દ્ર શું છે એના ઉપર રહે છે. અહીં અજ્ઞાની કામીની વાત છે, કામને ક્યાં કેન્દ્રિત કરવો એ જાણતો નથી, માત્ર પોતાના યોગ અને ક્ષેમ પ્રત્યે કેન્દ્રિત છે. જીવનનું એક જ કામ કે નથી એ મેળવવું અને છે એનું રક્ષણ કરવું, બસ યોગ અને ક્ષેમ આટલી વ્યક્તિગત, એ પણ આટલી જ એની કામના છે. આથી એ પ્રકારના કર્તવ્યો કરે છે. તે જોવું જોઈએ, હું જ્યારે કહું છું કે મારું કર્તવ્ય આરણ તો કરવું જ પડે ને, સમજવું કે વ્યક્તિગત યોગક્ષેમ માટે કર્તવ્ય છે, સમાજ માટે કર્તવ્ય છે, દેશ માટે કર્તવ્ય છે, કે મોક્ષ માટે કર્તવ્ય, શેને માટેનું કર્તવ્ય છે જોઈ ના શોધી કાઢવું જોઈએ. કે આ કર્તવ્ય હોય છે એ પોતાના વ્યક્તિગત યોગ અને ક્ષેમ માટે ના જ હોય છે. હું એને ચાપાઈશ એ મને ચાપાશે, બસ એટલું જ.
પછી એવું લખે છે, એવું કહે છે કે ભાગ્યે જ જ્ઞાની પણ કર્તવ્ય બુદ્ધિથી મુક્ત હોય છે, એને આપણે પ્રારબ્ધ કહીએ છીએ. પ્રારબ્ધ કયું પછી કર્તવ્ય બુદ્ધિનો કોઈ પ્રશ્ન જ નથી આવતો, એ તો ભગવાનના હાથનું સાધન છે ને, ભગવાન એને જેમ કરાવે છે એમ કરે છે. એટલે ભગવાનનું સાધન છે એટલું જ આપણે કહીશું. પ્રારબ્ધ મહાત્માઓ પાસે ઘણી વસ્તુઓ કરાવે છે અને પેશનેટલી કરતા હોય છે, પોતાને માટે નહીં તો બીજાને માટે, જગત માટે. આમ ક્રિયા કરે એટલે માણસ અજ્ઞાની છે એવું નથી, પણ જે કર્તવ્ય બુદ્ધિ એનામાં જન્મે છે તે તેને દોરતી હોય છે. એક બાજુ તપોવન મહારાજ, સ્વામી ચિન્માનંદજી મહારાજના ગુરુજી, દિવસ રાત બેસીને ગંગાજીના દર્શન કર્યા કરે છે. જેને તરસ હોય તે કુવા પાસે આવે, પાણી ખેંચે અને પીએ. જ્યારે બડા સ્વામીજી અને સ્વામી ચિન્માનંદજી મહારાજ ગંગાજીની જેમ પોતાની જાતે લોકો સુધી જ્ઞાન આપવા દોડ્યા. એટલે એવું છે કે આમાં કહે છે, બડા સ્વામીજીના શબ્દોમાં એમના ગુરુજીએ કહ્યું હતું કે ચિન્મયા, ડોન્ટ રન આફ્ટર કર્મ, એટલે કર્મની પાછળ તું ના દોડીશ. થોડા વખત પછી કર્મ તારી પાછળ દોડશે. 1978માં સાંદીપનીમાં તપોવન મહારાજની પ્રતિમાના અનાવરણ પ્રસંગે બડા સ્વામીજીએ આ શબ્દો કહ્યા હતા અને તે જ થયું એમ તે કહેતા હતા. લેશ થયો કે પહેલા પોતે દોડ્યા લોકોની પ્રચાર કરવા અને કર્મ કરવા ને કરવા, અને પછી જે કર્મ વળગે છે તો તમારે મરવું હોય તો એ મરવાય નહીં દે, જીવવાય નહીં દે, એટલું કર્મ વળગતું હોય છે. ટૂંકમાં પેશન હોય છે, એને પ્રારબ્ધ કહો કે ગમે તે કહો, પણ કામ હોય છે. અતિ મહાત્માઓની જીવન રીતે જુદી જુદી હોય છે, પણ કર્તવ્ય બુદ્ધિ હોય છે. એટલે કર્તવ્ય બુદ્ધિ એવું કહેવાની મારી ઈચ્છા નથી હોતી, પણ મહાપુરુષનું જે ક્ષેત્ર છે અને એને શરણાગત છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુહુ ઇત્યેષામ નિશામામાં, તો પ્રારબ્ધ પ્રમાણે જે આવે છે એનો આદરપૂર્વક સ્વીકાર કરે છે. પ્રારબ્ધ શરૂ કરાવે તો શરૂ કરે છે, અધવચ્ચે કોઈ પણ તબક્કે પ્રારબ્ધ પૂરું કરાવી નાખે કામ કે અટકાવે તો એ અટકવા દે છે. જાતે કર્યું હોય તો પછી કામ પૂરું કરવાનું મન થશે, પરંતુ પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે. નારાયણની ઈચ્છા છે અડધું કરો, કર્યા પછી નારાયણની ઈચ્છા છે નદીમાં બહાવી દો. અમારા ગુરુજી એવું કરતા હતા. હા, પહેલાના જમાનામાં પેલું ડોંગરી મહારાજનું ભાગવત છે ને, કંઈક અમુક હજાર મંત્ર લખવાથી મળતું હતું સોલામાંથી, એ 5000 કે કંઈક રામ રામ કે કશું. એટલે મારી બાએ કંઈ એક બે વાર ભાગવતના લખ્યા હતા, ભાગવત માટે તો લખ્યા પછી ગુરુજી કે નદીમાં પધરાવી દેવાના, તો પધરાવી દેવાનું. પછી એવું કે મેં લખ્યા છે ભાગવતમાં કંઈક નો કચકચ, એક ક્યાંક પધરાય. એટલે રામ રામ લખીને ભાગવતની આશાએ પણ શું કરવા લખવું, એમ લખો નદીમાં પધરાવી દો. એટલે કામનામાંથી મુક્તિ આ શાસન હોય ને તો જ થાય. આપણે જો જાતે બધું કરીશું તો નથી થતું હોતું. રામ રામ લખીને બદલો જોઈતો હોય તો એ ગુરુજી શાસન કરે કે ફેંકી દો, નથી જોઈતો આપણે. હા, એટલે કામથી મુક્ત થવાને માટેની આ બધી પદ્ધતિઓ પણ હોય. તો અજ્ઞાની માણસ કામથી નિયંત્રિત છે અને તેથી કર્મથી નિયંત્રિત છે. વિવેકી મુમુક્ષુ પોતાના કામનું નિયંત્રણ કરે છે, મનના કામને અનુસરવાને બદલે શાસ્ત્રને અનુસરે છે. અજ્ઞાની મુખ્યત્વે સકામ કર્મ કરે છે, જ્યારે વિવેકી નિષ્કામ કર્મ કરે છે. વર્ણાશ્રમમાં અભિમાન ધરાવતો માણસ દેવતાઓની કૃપા ઈચ્છે છે, આથી એમનાથી નિયંત્રિત છે, એમને ખુશ રાખે છે. ટૂંકમાં યોગક્ષેમનું વહન કરવું જ છે, એ કરવાની જે સંભવિત ખાતરી આપતું હોય એને ખુશ કરે છે. પણ કેવળ અને કેવળ જીવન યોગક્ષેમને ભરેલું છે. ખરેખર હું ફરી કહું છું, ગંભીરતાપૂર્વક આપણે જાતે જોવું જોઈએ કે આપણા જીવનમાં વ્યક્તિગત યોગ અને ક્ષેમ. વ્યક્તિગત એટલે મને કે મારી એકલા ને મારા કુટુંબને, હવે આપણું વ્યક્તિગત એટલે ટૂંકમાં આપણે જેને આપણું કે મારું કહેતા હોય એટલું, પણ એટલાના યોગક્ષેમ સિવાયની કોઈ વસ્તુનું સ્થાન છે ખરું કે નહીં, આ શોધવું જોઈએ અને તાદાત્મ્યને બદલવાનો ગંભીર પ્રયત્ન કરવો જોઈએ. આ બ્રહ્મ વિદ્યાની સાધના છે. હા, તત્ત્વમસી સાંભળવું કે મૃત્યુ કેવી રીતે જન્મ છે ને ક્યાં જશે ને કેમ જશે ને પછી આ પ્રમાતા કોણ કહેવાય ને પ્રમેય કોણ કહેવાય, આ મને કશું નહીં આવડે તો વાંધો નથી. એક પણ ટેકનિકલ વસ્તુ નહીં આવડે તો વાંધો છે જ નહીં, કારણ કે આ સામે ફૂલ હશે, આંખો હશે સરસ દોષ વગરની, અને ફૂલ હશે ને પ્રકાશ હશે તો મારી ઈચ્છા હોય કે નહીં દેખાવાનું જ છે. એટલે મને ખબર પડે કે હું પ્રમાતા છું, આ પ્રમેય છે ને, અમારી વચ્ચે પ્રમાણનો સંપર્ક થઈ રહ્યો છે તો પ્રમા જન્મશે એવું થશે, અને મને ખબર ના હોય કે હું પ્રમાતા છું તો પ્રમા નહીં જન્મે. બહુ બધું ગાર્ડન્યા ને ફૂલ છે એવું નામ નહીં આવડે, પણ સફેદ ફૂલ છે એ ખબર તો પડશે ને.
એટલે પ્રમાતા અને પ્રમાણ અને પ્રમેય ને બધા શબ્દો નહીં આવડતા હોય તો પણ એ તૈયાર હશે તો જ્ઞાન થવાનું જ છે, અંતઃકરણ શુદ્ધ હશે તો. કારણ કે આત્મા સપ્રકાશ છે અને મારું સ્વરૂપ છે. આત્માને ઉત્પન્ન કરવાની જરૂર નથી, કે આત્માનું જ્ઞાન કેવી રીતે થાય જાણવાની જરૂર નથી, કોને થાય જાણવાની જરૂર નથી, એ ક્યાં થાય એનું ધ્યાન ક્યાં કરવાનું. પાછા મને કે એનું ધ્યાન કઈ કઈ અહીં ચક્રમાં, આજ્ઞા ચક્રમાં કરવાનું કે અનાહત ચક્રમાં કરવાનું કે સહસ્રારમાં કરવાનું કે પછી મણિપુર ને મૂલાધાર, નામ આવડી ગયા બધા ચક્રના. એટલે સ્વાધિષ્ઠાન નહીં, પહેલા મૂલાધાર, પછી સ્વાધિષ્ઠાન, પછી મણિપુર ચક્ર, અનાહત ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આ વિશુદ્ધિ ચક્ર, આ આજ્ઞા ચક્ર અને સહસ્રાર. તો ક્યાં આત્માનું ધ્યાન કરવાનું? એટલે હવે આ બધા પ્રશ્નો આવડે તો સારી વાત છે, એના જવાબો ના આવડે તો કઈ ચિંતા નથી. આપણે શું કરવાનું? આપણા હોનો તાદાત્મ્ય છે એને બદલવાનું. એ બદલવાની પ્રક્રિયા કઈ છે? તો ચિંતા મારી જે, હવે ચિંતા કરવી, ધાબળા વેચવા, એ પાછું લક્કલ સિવાય કશું છે જ નહીં. ધાબળા વેચી છે માટે તાદાત્મ્ય બદલાશે એવો નિયમ નથી. હા, કોઈ પણ ક્રિયા કરીશું તો એ તાદાત્મ્ય નહીં બદલાય એવું બનશે. આપણે આપણે જ રહીશું અને ધાબળા વેચી આવીશું, અને ધાબળા નહીં વેચીએ માટે તાદાત્મ્ય નહીં બદલાય એવું પણ નથી. સર્વે ભવંતુ સુખિનઃ બેઠા બેઠા કરીશું તો બદલાઈ શકશે. એટલે આપણે અત્યંત પ્રામાણિકતાથી આપણા અંદર જોવાનો બહુ જ ગંભીર પ્રયત્ન કરવો અને એનું રોજ અધ્યયન કરવું કે શું ચાલે છે અંદર, શું ચાલે છે, શું કરું છું, શા માટે કરું છું, શા માટે નથી કરતો, જે નથી કરતો તે, જે કરું છું તો કેમ કરું છું, મેં શું મેળવવા માંગુ છું, નહીં કરીને શું ટાળવા માંગુ છું. એટલે કે કયા હુંની આ જરૂરિયાતો છે, આ ટાળવું ને આ મેળવવું, એ કયા હુંની જરૂર છે, હુ ઇઝ ટોકિંગ, આ કોણ બોલે છે અંદરથી, આનો ગંભીર પ્રયત્ન કરતા રહીએ. એમ કરી કરીને હુંની ઓળખાણ મેળવતા જઈએ અને સચ્ચિદાનંદ સિવાયની જે ઓળખાણ હોય એને જરાક ખસેડીને આપણે એનું તાદાત્મ્ય વિસ્તારતા જઈએ. દેવો પિત્રો ઋષિઓ મને ભોગવે છે, હું એમને ભોગવું છું. શ્રુતિ એ બતાવ્યું કે આખું જગત એને ભોગવે છે. શ્રુતિ મંત્ર બતાવે છે કે જગત ને ભોગવે છે ભાષ્યકાર દર્શન. ગૃહસ્થ કર્મ અનુષ્ઠાતા જગતને ઉત્પન્ન કરે છે અને જગત એ માણસને ઉત્પન્ન કરે છે. આથી જ અવતાર થાય છે. અનેક લોકોની લાંબા સમયની પ્રાર્થનાના ઉત્તર રૂપે જગત ઈશ્વરનું સર્જન કરે છે. આ રીતે સમજાવી શકાય. જો કે ભગવાન અવતાર લેવામાં સ્વતંત્ર છે, છતાં ધર્મશાસ્ત્રમાં વર્ણન આવે છે કે પૃથ્વીએ પ્રાર્થના કરીને અવતાર થયો વગેરે. ભગવાન સર્વજ્ઞ છે છતાં પ્રાર્થના કરવી પડે છે. નોક એન્ડ ઇટ શેલ બી ઓપન્ડ, આસ્ક એન્ડ ઇટ શેલ બી ગિવન. આપણા પક્ષે આટલા પ્રયત્નની અપેક્ષા છે. યે થામાં પ્રપદ્યંતે તામ સતયો ભજામ્યહં વગેરે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પ્રપત્તિની, ભક્તિની અપેક્ષા છે, પ્રેમની અભિવ્યક્તિની જાણે કે અપેક્ષા છે, એવું માનવું જોઈએ. નહીં તો પરસ્પર ઉપકારક તો બનશે નહીં. હિરણનગર બહુ ઉત્કૃષ્ટ ધરાવે છે વગેરે. અનિશો વાઘુરિયા, ઓકે, કાલે બીજો શરૂ કરીશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्र ભગવંતો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.